પ્રકરણ બે. અમીચંદની પ્રતિજ્ઞા. બીજું અમી. નમ્રતા, નિરહંકાર, સવળી ખતવણી. સામાન્ય ભૂલ જોવામાં અહંકાર છે, જાતની પોતાની ભૂલ જોવામાં નમ્રતા છે. અહંકાર એ ઊંધી ખતવણી ને નિરભિમાન નમ્રતા એ સીધી ખતવણી કરાવે છે. એક દ્રષ્ટિનું અમી છે, બીજું ઝેર છે. જીવન છે એટલે કોઈના બોલવા ચાલવાના પ્રસંગો તો આવવાના. ઝેરી દ્રષ્ટિ હશે તો એ અવળા ખતવાશે. માણસને પોતાની ભૂલ જોવામાં શું મોટી ખોટ લાગે છે કે અંતરમાં મનોમન કરવાની એ વસ્તુ પણ એનાથી બનતી નથી, એ વિચારણીય છે. આપણા દિલમાં વિચારવું કે આપણી કોઈ ચૂક છે, એમાં કયા નાના થઈ જવાય છે. જો મનોમન કરી લેવાની વસ્તુ જ ન બને તો પછી બહાર નમ્રતા દાખવવાનું વગેરે તો શું બને? જોશો તો દેખાશે કે આપણા ઘણાએ બાહ્ય અકાર્ય પહેલાં મનમાંથી શરૂ થાય છે. મન એને વધાવી લે છે, એમાં રસ ઊભો કરે છે, એટલે પછી એ બોલમાં કે ચાલમાં ઉતરતા અટકાયત નથી થતી. મન એટલે જ દ્રષ્ટિ. પોતાની દ્રષ્ટિમાં જ ઝેર પેઠું પછી પ્રવૃત્તિ ઝેર બને એમાં કોણ અટકાવે? દ્રષ્ટિ અમી ભરી રાખવી હોય તો મનમાં અકાર્ય, અનુચિત વગેરે ઝેરને પેસવા જ ન દેવા જોઈએ. અહંકાર એ ઝેર છે, માટે એને અટકાવી નિરઅભિમાનતા, લઘુતા, નમ્રતારૂપી અમી અમૃતને દ્રષ્ટિમાં બરાબર સ્થાપિત કરી રાખવું જોઈએ. એક કૃતજ્ઞ ભાવ, ઉપકારના ખ્યાલ સાથે સદા એનો બદલો જ વાળવાની જાગતી તમન્ના, તથા બીજું અમી, નિરઅભિમાનતા, નમ્રતા, લઘુતા અને સવળી ખતવણી. હજી આગળ અમીચંદના જીવનમાંથી ઘણા અમી આપણને જોવા મળશે. ચાલો આગળ. અમીચંદ અને એની પત્નીના શોભનીય વર્તાવ વ્યવહારથી માતાને સંતોષ છે, પરંતુ એવું બને છે કે નાનો છોકરો 10 વર્ષનો થયો એટલામાં માતા ગાઢ બીમારીમાં સપડાય છે. તે પુત્ર અને પુત્રવધૂની ઘણીય સેવા કાળજી છતાં મરણ પથારીએ મુકાઈ જાય છે. કર્મ આડા આવી ઊભા રહે ત્યાં સારો છોકરોએ શું કરે ને બાપે શું કરી શકે? કશું જ નહીં. મહાવીર ભગવાનના કર્મ રૂઠ્યા ત્યારે એમની પાસે જગન્યથી 1 કરોડ દેવતા નિત્ય સેવામાં રહેનારા, છતાં પ્રભુ પર ગોશાળે તેજોલેશ્ય મૂકી, શું દેવતાએ જોતા ઊભા? ભાઈ, ભગવાનને આ કર્મ નહીં ખપી જાય ત્યાં સુધી મોક્ષ નહીં થાય, માટે એ ભોગવી લેવા ભલે ગોશાળો પીડા કરે. શું આવું ચિંતવ્યું? 6 મહિના પીડા ભોગવી લેવા દો જેથી એમનું કર્મ ખપી જાય, શું એવું વિચાર્યું? ના, આમાંનું કશું જ નહીં, કેમ કે એ દેવો તો પ્રભુના પાકા ભક્ત હતા. પ્રભુને પીડા આવવા જ ન દે. દિવ્ય જ્ઞાની હતા, પીડા કરવા આવનારને પહેલેથી પરખી શકે. જબ્બર દેવતાઈ તાકાતવાળા હતા, ભલભલા માનવીને મહાત કરી શકે, તો પછી આ કેમ બન્યું? કહો કે પ્રભુનું કર્મ એવું બળવાન હતું કે બધાને ભૂલાવી દીધા. ગોશાળાએ પીડા ઊભી કરી દીધી, પછી પણ એ ટાળવામાં દેવોનું ચાલવા દીધું નહીં, એવી કર્મની શિરજોરી. 16,000 યક્ષોએ ઉપાડેલી, છતાં સુભૂમની પાલખી અર્થાત વિમાન એકી કલમે સમુદ્રમાં ડૂબ્યું ને? એના એવા બળવાન કર્મ ઉદયમાં આવ્યા કે બધાને એક સાથે ચકરાવવામાં લીધા. હું આ ન ઊંચકું તો શું થાય છે એ જોઉં, એમ 16,000ને એક સાથે વિચાર આવ્યો. અમીચંદની માતા મરણ પથારીએ પડી છે, એનો જીવ મૂંઝાય છે. એ જોઈ અમીચંદ પૂછે છે, માં, શી મૂંઝવણ છે? ભાઈ, બીજું તો કાંઈ નહીં, પણ આ તારા નાના ભાઈ વિનુનો વિચાર આવે છે કે મારા મરી ગયા પછી એનું શું થશે. અરરર માં, આ મૂંઝવણ રાખવાની હોય? એક તો હવે જો આ જીવન જવા બેઠું છે તો પરલોક ન બગડે એ માટે તારા આત્માનો જ વિચાર રાખી અરિહંત ભગવાનનું જ શરણ રાખ. સર્વ જીવરાશિ પ્રત્યે ક્ષમાપના, સ્વદુષ્કૃત ગરહા અને અરિહંત દેવાદિના સુકૃતની અનુમોદના એમાં જ ચિત્ત પરોમાં. છોકરાની ચિંતાથી શું વળશે? એથી ન એનું ભાગ્ય સુધરી જવાનું છે ને ન તો કંઈ લાભ છે. ચિંતા કરીને ક્યાં સુધી કરીશ? અહીં પ્રાણ છે ત્યાં સુધી જ ને.
પણ એમાં હવે છેવટના પરભાવ સુધારવાના સમયે કરવા યોગ્ય ચૂકી જવાશે. બીજી વાત વળી એ કે અમે બેઠા તારે બીનુની ચિંતા કરવાની હોય, અમારામાં તને શંકા છે? ના ભાઈ ના, આમ તો તમે સાચવો જ છો, પણ માનો જીવ છે ને ભાઈલા. જો તને મનમાં વસવસો રહેતો હોય તો હું આ હાથમાં પાણી લઈ સંકલ્પ કરું છું કે નાનાને હું ગમે તેવું વેઠીને પણ સવાયો સાચવીશ. જેમ અમીચંદે સંકલ્પ કર્યો એવો જ એની પત્ની જીનમતીએ પણ કર્યો. માતાના દિલને શાંતિ વળી, કહે છે, અમુ બસ હવે મારી ચિંતા મટી. આમે ચિંતા કરવા જેવું હતું તો નહીં, પણ જીવ રાકડો છે માટે મમતાનો માર્યો મફત્યા વિચારો કર્યા કરે છે. પણ તમે બંને મારી આંતરડી ઠારનારા છો, અને વળી આ વસ્તુ ખાસ મન પર લીધી છે, તો હવે મારે ચિંતા કરવાનું કાંઈ રહેતું નથી. હવે તો હું ભલી ને મારો નૌકાર ભલો. માતાનો જીવ શાંત થયો. હવે એકલું ધર્મમાં જ એણે ચિત્ત પરોવ્યું. અમીચંદને શાંતિ વળી. પછી માતા સમાધિથી મૃત્યુ પામી. એના નાના પુત્ર વિનયચંદ્રને જીનમતી પેટના દીકરા કરતાં અધિક સાચવે છે. એને પાક્કો ખ્યાલ છે કે સાસુજીને શું કોલ આપ્યો છે. પુત્રવધુ તરીકેની ફરજોને બરાબર એ પાળનારી હતી. પછી એના પુત્રને સાચવવામાં શું બાકી રાખે? ત્રીજું અમી આત્મીયતા. દ્રષ્ટિમાં આ આત્મીયતા પણ એક અમી છે. કન્યાએ લગ્ન કર્યા એટલે ઘર બદલ્યું. પહેલા મા બાપના ઘરને પોતાનું ઘર કહેતી હોય છે, લગ્ન પછી પતિના ઘરને પોતાનું ઘર કહે છે. તો હવે આ ઘરને પોતાના તરીકે બધી રીતે અપનાવી લેવું જોઈએ. પછી સાસુ સસરા, નણંદ, દિયર, જેઠ વગેરે બધાને પોતાના આત્મીય માની લેવા જોઈએ. એ નથી મનાતા. મનમાં બેઠું હોય છે એ તો પતિના સગા, મારા નહીં, એટલે જ વિખવાદ ઊભા થાય છે. માટે એ પરાયા તરીકેની કલ્પના એ દ્રષ્ટિમાં ઝેર ઊભા કરે છે. ઝેરમાંથી કડવાશ, વિખવાદ, ક્લેશ ઊભા થાય, અમીમાંથી નહીં. અમી તો સામાનાએ વિખવાદ અશાંતિને શાંત કરી દે. અને ત્યાં આટલું જ અમી જોઈએ છે કે હવે જ્યારે જીવન અહીં જ ગાળવાનું છે તો આ બધાને આત્મીય ગણી વર્તાવ કરવો, એ બધામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવું. મનની કલ્પના પર મોટો આધાર છે. સામામાં ખામી પણ હોય છતાં એને પોતાનો માની લીધો હોય છે તો એની ખામી પાછળ વ્યવહાર મીઠો થાય છે. પરાયા માન્યા પછી કેટલીક વાર એનું સારું પણ ખોટામાં ખતવાય છે. આવા પરાયાપણાની કલ્પના એ દ્રષ્ટિનો ઝેર છે. ઝેરી દ્રષ્ટિના જીવન ઝેર ભર્યા બને છે.